છોટા ઉદેપુર લોકલ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા રંગપુર વિસ્તારમાં કોમ્પ્યુટરની ચોરીના થયેલા ભેદ ઉકેલી ચોરીમાં લઈ ગયેલા મુદ્દામાલ સાથે એક આરોપીને પકડી. લોકલ ક્રાઇમ બ્રાન્ચ છોટા ઉદેપુર દ્વારા રંગપુર પોલીસ મથક વિસ્તારમાં થયેલ કોમ્પ્યુટર ચોરીનો ભેદ ઉકેલી ચોરીમાં ગયેલ મુદ્દામાલ સાથે એક આરોપીને ઝડપી પાડવામાં આવ્યો. છોટાઉદેપુર જિલ્લા એલસીબીના ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેક્ટર એચ રાહુલજીને મળેલ બાતમી અનુસંધાને એલસીબીના સ્ટાફના પોલીસ કર્મચારી સાથે રંગપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા. તે દરમિયાન ચોક્કસ હકીકત મળી કે રંગપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં ગુનાટા ગામે આવેલ પંચાયતની ઓફિસમાં કોમ્પ્યુટર તથા તેના સાધનોની ચોરી થયેલ. જે ચોરી કોલિયાથર ગામના સંજય ઉર્ફે સચિનભાઈ નમલિયાલભાઈ રાઠવાના અને તેના બીજા સાગરીતો સાથે મળીને ચોરી કરેલ છે અને ચોરીનો મુદ્દામાલ તેને પોતાના ઘરમાં સંતાડી રાખેલ છે. જે અંતર્ગત સદર ઈશમના ઘરે ચોરીનો મુદ્દામાલ અંગે ઝડપી પાડી તપાસ કરતા આરોપી પોતાના ઘરે હાજર મળી આવેલ અને તેને સાથી રાખે તેના ઘરમાં તપાસ કરતા આરોપીએ પોતાના ઘરના માળિયામાં ચોરીનો મુદ્દામાલ સંતાડી રાખેલ છે. જેથી તેની પૂછપરછ કરતા પોતે તેના સાગરીતો સાથે મળી ચોરી કરેલની કબૂલાત કરતા રંગપુર પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ ચોરીના ગુનો ડિટેક્ટ કરવામાં આવેલ છે. તેમજ અન્ય બે આરોપી મહેશભાઈ નમલિયાલભાઈ નાયક રહે જુના કઠિયાળ કઠિયાવાડા જિલ્લો અલીરાજપુર, સુનિયાભાઈ નમલિયાલભાઈ નાયક રહે જુના કઠિયાવાડા કઠિયાવાડા જિલ્લો અલીરાજપુરને ઝડપી પાડવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. બ્યુરો રિપોર્ટ, રેહાન પટેલ, છોટાઉદેપુર. મહિના પહેલા છોટાઉદેપુર જિલ્લાના રંગપુર પોલીસ સ્ટેશન હદના ગુનાટા ગામમાં એક ધરફોડ ચોરીનો બનાવ બનેલ, જેમાં ગુનાટા પંચાયત ઓફિસમાંથી કોમ્પ્યુટરના સાધનોની કિંમત કુલ ₹20,600 મુદ્દામાલની ચોરી થયેલ. જે બાબતે રેન્જવાળા શ્રીની સૂચનાથી અને પોલીસ અધિક્ષક શ્રી છોટાઉદેપુર જિલ્લો શ્રી ધર્મેન્દ્ર શર્મા સાહેબના સીધા માર્ગદર્શન હેઠળ એલસીબી ઇન્ચાર્જ પીઆઈ શ્રી એચ રાહુલજી તથા તેમની ટીમે મળેલ બાતમી આધારે કોલિયાથોર ગામના સંજય ઉર્ફે સચિનભાઈ રાઠવાને પૂછપરછ કરતા મળેલ બાતમીએ હકીકત મુજબ તેના ઘરમાંથી જે ગરફોડ ચોરીમાં ગયેલ મુદ્દામાલ મળી આવેલ, જેને મુદ્દામાલ કબજે કરી તેની વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે. હાલમાં એક આરોપી પકડાયેલ છે. આમાં કુલ 3 આરોપીઓ સંડોવાયેલ છે.